गामना मुखी दिनेश भाई मुखी से हमना धर्मपत्नी राजेश्रीबेन पटेल एमनी बाजू में बैठा डॉक्टर नीलाबेन कापड़िया एमनी बाजू में बैठा है डॉक्टर हेमनीबेन पटेल। हवे आपणे पहेला मेहमानों स्वागत करिए पछी आपणे दर्शन चालू करी। ભગવાન કરે, એના પરિવારનું કરે, દીકરાની વહુઓનું કરે, તમારા સૌના આશીર્વાદ એમની સાથે હશે। તો બેન ક્યારે તમારું બીજું કંઈ કામ હશે ને તો તમે બેનને યાદ કરશો, બેન તમને યાદ કરશે। તમે બેનો જે ફિલ્ડમાં કામ કરો છો કે તમે પણ ઘરબાર છોડીને આવતા હશો ને ક્યારે કંઈક કંઈક બધાએ નવું નવું જાણતા હોય તો બેનને કે સાહેબે કદાચ રજૂઆત કોઈ હશે ને તમારા માટે સારો વિચાર કરે એ બદલ પણ હું રાજેશ્વરી બેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એવું માન્યું હશે કે મારી બહેનો છે, સાહેબની સાથે કામ કરો છો એ પ્રશ્ન જુદો છે, પણ રાજેશ્વરી બેનની લાગણી ક્યારે ઉપસ્થિત થઈ જશે કે ચલો એ બેન છે કે મારી જ બહેનો છે, ત્યારે માણસ કોઈ પણ પ્રવૃત્તિમાં તો કોઈ આપવાની ભાવના એનામાં જાગી છે, પણ ક્યારે કે બેન મારી છે એવી ભાવનામાં એમનામાં હશે, બાકી મારી પાસે પૈસો આપવું પણ ક્યારે ભાવના હોય આપવું એ બહુ અલગ વસ્તુ હોય છે। નવરાત્રી નિમિત્તે નીલાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે બેને પણ એક ડીશનું વિતરણ કર્યું છે અને એ ડીશમાં જ બેનો હું તો કહું છું જમજો એટલે રોજ તમને બેન યાદ આવે। આપણે બે પણ હું પ્રમુખ છું, મહિલા સુરક્ષામાં પણ સભ્ય છું, એમાં અમુક ઘણી ઘણી એવી સંસ્થાઓ છે કે જ્યારે હું એમાં ના સભ્ય હોઉં તો બી પણ મને એમાં જોવા જવાનું અને ક્યારે એવી બહેનોની જોડે સંપર્ક કરવાનું મને વધુ ગમતું હોય છે। મારા લાયક કોઈ બી કામ હોય તો રાજેશ્વરી બેને સૂચન કરજો, મણિનગરમાં પણ વિધવા સહાયતાનું એક ચાલે છે, તમારી દીકરીઓને પણ કોઈ એવું હોય કોઈ કાસ્ટની આગળ કોઈ કામ હોય, કોઈ બહેનોને લોન લેવાની હોય, ઘરે ઘરે દીવડાની આવે છે, કોઈને સંચાની હોય તો હું એમને એમાં ફોર્મ આપીશ, એ સાહેબને આપશે, કારણ કે 50% બેન જોડે ડિસ્ટર્બ નહીં કરવાનું બેને। બધાના સાનિધ્યમાં જે આ કાર્ય થયું એ સારી રીતે બધું પૂર્ણ થાય અને સારી રીતે આગળ આવ્યું, બીજો એક પ્રોગ્રામ થાય, કંઈક નવું જ કરતા રહીએ ને કરાવતા રહીએ, એ બધે સાથ સહકાર અમને આપજો બરોબર। જય સીતાબેન, હા બોલો, જય માતા, હા હા કલ્પના